મજામાં રે. આજે આપણે ધોરણ બીજું વિષય કલર તેમાં આપણે આજના લેક્ચરમાં પાઠ 5 તેનું નામ છે મારે તો બસ રંગવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે શું શીખી ગયા હતા? તો કે આગળના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 5 તે પૂર્ણ કર્યો હતો. તો આજના લેક્ચરમાં આપણે નિથામાં ક્લાસ વર્કમાં થોડું પૂર્ણ કરીશું. તમે પણ મારી સાથે તમારો લીથો ખોલો. તો વિદ્યાર્થી મિત્રો, લીથામાં વિષય કલોલ, વિષયાંગ એટલે કે પાઠનું નામ, પાઠ 5 તેનું નામ છે મારે તો બસ રમવું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લીથામાં ક્લાસ વર્કમાં પૂર્ણ કરીએ. ક્લાસ વર્ક તેમાં પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો, તેમાં પહેલું અમે ખાલી જગ્યામાં રંગભેર રમતા હતા. તો ગીતના આધારે અમે રેતીમાં રંગભેર રમતા હતા. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું રેતી, રને એકમાત્ર રે, તને દીર્ઘઈ તી, રેતી. અમે રેતીમાં રંગભેર રમતા હતા. ત્યાર પછી બીજું છે અમે ખાલી જગ્યા બગીચે રમતા હતા. અમે બાગ બગીચે રમતા હતા. તો અહીં આપણે લખીશું બનેકાનો બાગ. અમે બાગ બગીચે રમતા હતા. ત્યાર પછી ત્રીજું છે અમે ખીલેલા ખાલી જગ્યા સૂંઘતા હતા. તો ગીતના આધારે અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. તો અહીં આપણે લખીશું ફને દીર્ઘાવાળું ફૂ, લ, ડને કાનો ડા એની ઉપર અનુસ્વાર ફૂલડા. અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. ત્યાર પછી અમે નદી ખાલી જગ્યા ફરતા હતા. તો અહીંયા આવશે અમે નદી તળાવે ફરતા હતા. તો અહીં આપણે લખીશું તળાવ, ત, અડને કાનો અડા, વને એકમાત્ર વે, તળાવે. અમે નદી તળાવે ફરતા હતા. ત્યારબાદ ખાલી જગ્યા દેખીને તરવા પડતા હતા. હવે શું દેખીને તરવા પડતા હતા? તો કે પાણી દેખીને તરવા પડતા હતા. તો અહીં આપણે લખીશું પને કાનો પા, હણને દીર્ઘઈ હણી, પાણી દેખીને તરવા પડતા હતા. ત્યાર પછી અમે ખાલી જગ્યાના કૂબા કરતા હતા. અમે શેના કૂબા કરતા હતા? તો કે માટીના. તો અહીં આપણે લખીશું મને કાનો મા, ટને દીર્ઘઈ ટી, અમે માટીના કૂબા કરતા હતા. ત્યારબાદ અમે ખાલી જગ્યાની ચાંદનીમાં રમતા હતા. તો અહીં ખાલી જગ્યામાં આવશે ચાંદાની. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. તો અહીં આપણે લખીશું ચાંદા, ચને કાનો ચા, ચાની ઉપર અનુસ્વાર, અને દને કાનો દા, ચાંદા. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્ન નંબર 1 પૂર્ણ કર્યો. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2, તેમાં શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો. અહીં આપેલા વાક્ય છે તે આડા અવળા છે, તો એને આપણે લાઇનમાં એટલે કે ક્રમમાં ગોઠવી અને પછી આખું વાક્ય પૂર્ણ કરવાનું છે. તો ચાલો તે કરીએ. તો અહીં આપણે ચાંચ કાગડાએ બોળી કુંજામાં, તો અહીં આપણે લખીશું કાગડાએ કુંજામાં ચાંચ બોળી પૂર્ણ વિરામ. કાગડાએ કુંજામાં ચાંચ બોળી. ત્યાર પછી બીજું છે
વીણિયા નીચેથી કાગડાએ કાકરા. તો અહીં આવશે કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા. તો લખીશું કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા, પૂર્ણ વિરામ. કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા. ત્યાર પછી ત્રીજું, કુંજામાં કાંકરા કાગડાએ નાખ્યા. તો હવે આવશે કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. તો ચાલો તેમાં લખીએ. તો લખીશું અહીં કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા, પૂર્ણ વિરામ. કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. ત્યારબાદ ચોથું છે, ઉપર કુંજામાં પાણી આવ્યું. તો વાક્ય બનશે કુંજામાં પાણી ઉપર આવ્યું. તો ચાલો તેમાં લખીએ કુંજામાં પાણી ઉપર આવ્યું, પૂર્ણ વિરામ. કુંજામાં પાણી ઉપર આવ્યું. ત્યાર પછી છે પાંચમું, કાકા કરતો ઉડી ગયો કાગડો. તો તેમાં વાક્ય બનશે કાગડો કાકા કરતો ઉડી ગયો. તો ચાલો તેમાં લખીએ કાગડો કાકા કરતો ઉડી ગયો. કાગડો કાકા કરતો ઉડી ગયો. તો અહીં આપણે પ્રશ્ન નંબર એક અને બે પૂર્ણ કર્યા. તો હવે આપણે બાજુના પેજ નંબર ચાર ઉપર જઈએ. ત્યાર પછી પેજ નંબર ચારમાં પ્રશ્ન નંબર ત્રણ, રમતોને જોડી જુદી પાડો. વર્ગમાં રમાય તેવી રમતો અને મેદાનમાં રમાય તેવી રમતો. અહીં આપણને બધી રમતોના નામ આપ્યા છે. હવે જે રમત વર્ગમાં રમાય છે તે અહીં લખવાની છે અને જે રમત મેદાનમાં રમાય છે તે અહીં લખવાની છે. તો ચાલો સૌ પ્રથમ તો આપણે વર્ગમાં રમાય તે રમતો અહીં લખીશું. તો તેમાં લખીશું પહેલી સાપસીડી. સાપ સી ડી. ત્યાર પછી આવશે ચેસ. ચેસ. ત્યાર પછી કેરમ. કેરમ. ત્યારબાદ આવશે લ્યુડો. લ્યુડો. ત્યારબાદ આવશે પત્તા. તો અહીં આપણે લખીએ કે જે રમત વર્ગમાં રમાય છે તે રમત આપણે અહીં લખી. તો હવે મેદાનમાં રમાતી હોય તે રમતના નામ આપણે અહીં લખવાના છે. તો પહેલું નામ છે કબડ્ડી. ક બ ડી. ત્યારબાદ છે લંગડી. લંગડી. ત્યાર પછી છે પકડદાવ. પકડદાવ. ત્યારબાદ છે હોકી. હોકી. ત્યાર પછી છે ખો ખો. ખો ખો. ત્યારબાદ છે ક્રિકેટ. ક્રિકેટ.
त्यार पछी आवशे सातोडियो, सा तो डी यू। त्यार पछी गिल्ली डंडा, गिल्ली डंडा। त्यार पछी वॉलीबॉल, वॉलीबॉल। अने त्यार बाद छे बेडमिंटन, बेडमिंटन। तो अहीं आपणे रमतो लखी, तेमां वर्गमां रमाय तेवी रमतो कई कई छे? तो के सांप सीढ़ी, चेस, केरम, लूडो अने पत्ता। आ बधी रमत छे ते वर्गमां रमी शकीए छीए। अने मैदानमां रमाती रमतो कई कई? तो के कबड्डी, लंगड़ी, पकड़दाव, हॉकी, वॉलीबॉल, खो खो, क्रिकेट, सातोड़ियू, गिली दंडा अने बेडमिंटन। तो विद्यार्थी मित्रों, अहीं आपणे वर्गमां रमाय तेवी अने मैदानमां रमाय तेवी रमतोना नाम लख्या। तो आजना लेक्चरमां आपणे प्रश्न नंबर 3 सुधी समझी अने लीथामां पूर्ण कर्युं। तो तमारे पण व्यवस्थित वीडियो द्वारा समझी अने लीथामां प्रश्न नंबर 1, 2 अने 3 पूर्ण करवाना रहेशे। વધુ અભ્યાસ માટે આપણે આવતા લેક્ચરમાં મળીશું। થેન્ક યુ।